વિદ્યાર્થી મિત્રો નમસ્તે. પ્રથમ વિડીયોમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ સંબંધિત કેટલાક એક્ઝામ્પલની સમજ મેળવી અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એની માત્ર સમજૂતી મેળવી. ચલો હવે એ સમજૂતી આધારિત કેટલાક દાખલા ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 12.2 દાખલો 1. દાખલો કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, એટલે બગીચો છે ચતુષ્કોણ આકારનો તમારે દોરવાનો છે, ઓકે, જ્યાં ખૂણો સી 90 અંશનો હોવો જોઈએ. એમાં જે ખૂણો સી બને છે એ 90 માપનો હોવો જોઈએ. AB બરાબર 9, BC બરાબર 12, CD બરાબર 5 અને ED બરાબર 8 મીટર હોય તો તેનાથી, એટલે ચતુષ્કોણ વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો આકૃતિ કેવી રીતે દોરીશું? તમારે ચતુષ્કોણ ગમે તેવો નહીં દોરાય, તમારે સૌ પ્રથમ ખૂણો સી 90 અંશનો હોવો જોઈએ. તો આપણે એક કામ કરીએ, આપણે અહીંયા આકૃતિ દોરીએ તો પહેલે 90 અંશનો ખૂણો દોરી દઈએ. ઓકે, આ 90 અંશનો મેં ખૂણો દોરી દીધો અને જે 90 અંશ પડે છે ત્યાં તમારે નામ આપવું પડે, સી નામ આપવું પડે. ઓકે, હવે તમારે ચતુષ્કોણ રચવો છે તો તમે ગમે તે રીતે હવે ચતુષ્કોણની બીજી બે બાજુ દોરી દઈએ, એટલે આપણે એક આ બાજુ દોરી દીધી અને એક આ બાજુ દોરી દીધી. યાદ રાખજો અહીંયા તમારે પહેલાં 90 અંશનો ખૂણો દોરવાનો છે, કારણ કે એક ખૂણો 90 અંશનો હોવો જોઈએ, તમે સી 90 અંશનો મૂકી દીધો. ઓકે, હવે તમારે ચતુષ્કોણ દોરવો છે તો બાકીની બે બાજુ તમે ગમે તે રીતે દોરી શકો. તો આ પહેલી બાજુ દોરી અને આ બીજી બાજુ દોરી. વિદ્યાર્થી મિત્રો વાત ચતુષ્કોણને તમારે નામ આપવું છે, ચતુષ્કોણ નામ ABCD હોવું જોઈએ. તો એ આપશો તો AC થશે, એટલે એ તમારે અહીંયા જ આપવું પડશે. એ અહીંયા બી આપો તો પણ ચાલે, ABCD, અથવા બી અહીંયા આપો તો બી ચાલે, ABCD. તો મેં અહીંયા એ આપ્યું, અહીંયા બી આપ્યું, સી અને ડી. બોલો ચતુષ્કોણ ABCD તૈયાર થઈ ગયો, જેમાં સી કેટલા અંશનો થયો? 90 અંશનો થયો. આકૃતિ બહુ અગત્યની છે, દોરવામાં ધ્યાન રાખજો. ચતુષ્કોણ ABCD જ બનવો જોઈએ અને એમાં સી ખૂણો કેટલા અંશનો હોવો જોઈએ? 90 અંશનો. ચલો હવે એમાં માપ મૂકીએ. AB કેટલું છે? 9. BC કેટલું છે? 12. CD કેટલું છે? 5. હવે ED આપ્યું છે તો ED 8 મીટર આપ્યું છે. ઓકે, તો હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને આ ચતુષ્કોણ આપ્યો છે, એમાં 4 બાજુના માપ આપ્યા છે, બરાબર? તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? તો આપણે આગળ ભણીએ એ પ્રમાણે એક વિકર્ણ દોરી દો. વિદ્યાર્થી મિત્રો શું દોરી દો? વિકર્ણ દોરી દો. આ ચતુષ્કોણ કેટલા ભાગમાં વિભાજિત થઈ ગયો? 2 ભાગમાં વિભાજિત થઈ ગયો. હવે આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધી દો અને એનો સરવાળો કરો, એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને તો BD નું માપ, જો તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમને આ 2 બાજુનું માપ આપ્યા છે, પણ BD નું માપ તો આપ્યું નથી. ચલો છું આપ્યું નથી તો તમારે ગમે તે રીતે આ BD નું માપ શોધવું પડશે. ચલો કેવી રીતે શોધીશું વિદ્યાર્થી મિત્રો? ચલો જુઓ, યાદ કરો તમને આ કયો ત્રિકોણ આપ્યો છે? ACD. BCD એ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કારણ કે સી ખૂણો કેટલા અંશનો છે? 90 અંશનો છે. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુ કર્ણ તમને નથી આપ્યો. ઓકે, તો તમે પાયથાગોરસનો સિદ્ધાંત જાણો છો કે કાટકોણ ત્રિકોણમાં જો 2 બાજુનો માપ આપ્યો હોય તો 3જી બાજુનું માપ તમે શોધી શકો. તો આપણે આ જે કાટકોણ ત્રિકોણ BCD છે એમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. ચલો કઈ રીતે? તો કાટકોણ ત્રિકોણ BCDમાં કર્ણનો, એટલે BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ થશે. BC બરાબર કેટલો આપ્યો? 12, એટલે 12નો વર્ગ વત્તા 5નો વર્ગ, 144 વત્તા 25, એટલે BD સ્ક્વેર 169 થશે. BD શોધવા માટે બંને બાજુ શું લેવું પડશે વિદ્યાર્થી મિત્રો?
વર્ગમૂળ લેવું પડશે, એટલે 169 વર્ગમૂળ થાય 13, એટલે બીડી બરાબર 13 મીટર. ચલો તમને 13 મીટર મળી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન રાખો, હવે તમે ત્રિકોણ બીસીડીનું પણ ક્ષેત્રફળ શોધી શકો, કેમ કે એમાં ત્રણ બાજુઓના માપ આપ્યા છે, એટલે હેરોનનું સૂત્ર વાપરી શકો. એ જ રીતે ત્રિકોણ બીએડીનું પણ ક્ષેત્રફળ શોધી શકો, કેમ કે એમાં પણ તમને ત્રણ બાજુના માપ આપ્યા છે. તો ચલો આપણે સૌપ્રથમ કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ, ત્રિકોણ બી સી ડી. તો ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ શોધવું છે. ઓકે, હવે અહીંયા જુઓ તમને આ ત્રણ બાજુનો માપ આપે છે, એ બી અને સી. ગમે તે બાજુ સ્મોલ એ લઈ શકો, ગમે તે બાજુ સ્મોલ બી લઈ શકો, ગમે તે બાજુ સ્મોલ સી લઈ શકો, અને હેરોનનું સૂત્ર વાપરી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. જુઓ એ બી બી સી ડી કાટકોણ ત્રિકોણ છે, એટલે તમે સહેલી રીતે પણ શોધી શકો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, અથવા ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર તમે જાણો છો, એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જુઓ આ પાયો બનશે અને આ તમારો શું બની જશે, વેધ બનશે. બીસી એ વેધ બનશે અને સીડી એ પાયો બનશે. પાયાનું માપ પણ આપ્યું છે, વેધનું માપ પણ આપ્યું છે, તો આપણે સહેલી રીતે કેમ ના શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે હેરોનથી શોધો તો પણ ચાલે, પણ અહીંયા સહેલાઈથી તમે શોધી શકશો કે ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો છે સીડી, વેધ થશે બીસી, એટલે એક દ્વિતીયાંશ ગુણ્યા સીડી ગુણ્યા બીસી. એક દ્વિતીયાંશ ગુણ્યા સીડીનું માપ 5, બીડીનું માપ બીસીનું માપ 12 મૂકી દો. 2 × 12 5 × 30 મીટર સ્ક્વેર. તો આ જે ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ થશે 30 મીટરનો સ્ક્વેર. જો તમે હેરોનના સૂત્રથી શોધશો એબીસી લઈને, તો પણ ક્ષેત્રફળ આ જ આવશે. ચલો હવે આપણે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ શોધીએ. એ બી ડીનું ક્ષેત્રફળ શોધીએ, એમાં પહેલી બાજુને એ કહીએ, બીજી બાજુને બી કહીએ, ત્રીજી બાજુને સ્મોલ સી કહીએ. તો એ બરાબર 9 મીટર, બી બરાબર 13 મીટર, સી બરાબર 8 મીટર. ત્રણેય બાજુ પૈકી એબીસી તમે ગમે તે લઈ શકો. હેરોનું સૂત્ર વાપરવું છે, એટલે પહેલાં એસ શોધવો પડે. ચલો એસ બરાબર શું થશે, એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. કિંમત મૂકો 9 + 13 + 8 / 2, 30 / 2 એટલે 15 મીટર. એસનું મૂલ્ય કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો, 15 મીટર. ચલો હવે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ બરાબર હેરોનું સૂત્ર યાદ કરો, વર્ગમૂળ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. ચલો કિંમત મૂકી વિદ્યાર્થી મિત્રો, જુઓ એસની એની બીની અને સીની આપણે કિંમત મૂકીએ તો તમને આવું કંઈક મળશે, 15 × 9 = 13 / 8. ચલો 15 × 9 થશે 6, 15 × 13 થશે 2, 15 × 8 થશે 7. અવિભાજ્ય અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો, તો 15 અવયવ થશે 3 × 5, 6 અવયવ થશે 3 × 2, 2 એમને એમ, 7 એમને એમ. ચલો 2 તગડા છે તેનું વર્ણ 1 તગડો, 2 બગડા છે એનું વર્ણ 1 બગડો, વર્ગમાં છે 5 × 7 એમને એમ રહેશે, 5 × 7 = 35. 3 × 2 = 6 √35, ક્ષેત્રફળને એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર. ચલો આ ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ કેવી રીતે શોધે, તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીએડીનું ક્ષેત્રફળ, બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરી દો. ચલો બીસીડીનું ક્ષેત્રફળ કેટલું છે, બીસીડીનું ક્ષેત્રફળ 30 છે, એટલે 30 + એબીડીનું ક્ષેત્રફળ કેટલું, 6√35, 6√35 કૌંસ પૂરો મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેર 30ને પણ લાગે, મીટર સ્ક્વેર 6√35ને પણ લાગે, એટલે મેં કૌંસની બહાર લખ્યું છે. ઓકે, તો તમને આ સમગ્ર ચતુષ્કોણ એબીસીનું ક્ષેત્રફળ મળશે 30 + 6√35 મીટરનો સ્ક્વેર. હવે અહીંયા રૂટ 35ની તમે કિંમત શોધીને 6 જોડે મલ્ટીપ્લાય કરો, એનો જે જવાબ આવે ને 30નો સરવાળો કરો તો પણ
ચાલે તમે આવો આન્સર લખશો તો પણ વાંધો નહીં. બહુ સહેલું છે. આ ચતુષ્કોણને આપણે વેધ દોરીને, સોરી વેધ નહીં, વિકર્ણ દોરીને આ ચતુષ્કોણને આપણે બે ભાગમાં વિભાજિત કરી દીધો. આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એટલે કાટકોણ ત્રિકોણના આધારે શોધ્યું ક્ષેત્રફળ. સાદો ત્રિકોણ છે એટલે એની ત્રણ બાજુના માપના આધારે હેરોનના સૂત્રના આધારે ક્ષેત્રફળ શોધ્યું અને બંને ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળો કરી દીધો તો તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. આવો જ એક બીજો દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલો બીજો બહુ સહેલો છે. ચલો જોઈએ. જો એ બી 3 સેમી, BC 4 સેમી, CD 4 સેમી, DA 5 સેમી અને AC 5 સેમી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ગમે તેવો ચતુષ્કોણ દોરી દીધો, કંઈ કશું કીધું નથી. એટલે ABCD. ઓકે, ચલો AB 3 મૂકો, BC 4 મૂકો, CD 4 મૂકો, AD 5 મૂકો. હવે AC 5 આપ્યું તો E અને Cને જોડી દો. AC કેટલું થઈ ગયું? 5. આ તો બહુ સહેલો દાખલો છે. જુઓ, આ ચતુષ્કોણ બે ત્રિકોણમાં વહેંચાઈ ગયો. તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો અને બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દો. આપણે લખીએ, ચલો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. ચલો હવે સૌપ્રથમ આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો આપણે ત્રિકોણ ABC માટે, ચલો ABC પહેલી બાજુ સ્મોલ A બરાબર 3, બીજી બાજુ સ્મોલ B બરાબર 4, ત્રીજી બાજુ સ્મોલ C બરાબર 5. સૌપ્રથમ શું શોધવું પડે? S શોધવો પડે. એસની વેલ્યુ શોધો. S બરાબર શું થશે? A+B+C/2. 3 + 4 + 5/2. 5 × 4 9 × 3 12/2 કેટલા થશે? 6 સેમી. S બરાબર 6 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકી દો. વર્ગમૂળ S × S-A S-B S-C. ચલો કિંમત મૂકો. 6 × 6 - A કેટલા છે વિદ્યાર્થી? 3. બીજા કહો 6 - B કેટલા છે? 4. ત્રીજા કહો 6 - C કેટલા છે? 5. ચલો વર્ગમૂળ 6 × 3 × 2 × 1. ઓકે, 6 × 3 = 3, 6 × 4 = 2, 6 × 6 = 5 = 1. ચલો વિદ્યાર્થી મિત્રો અવયવ પાડો. 6 ના પડશે 2 × 3, 3 એમ ને એમ, 2 એમ ને એમ, 1 લખવાની જરૂર નથી. આ બે બગડા છે એનું વર્ગમૂળ 1 બગડો, આ બે તગડા છે એનું વર્ગમૂળ 1 તગડો. 2 × 3 = 6. ક્ષેત્રફળને એકમ આવશે, બધી બાજુ સેન્ટીમીટરમાં છે, સેન્ટીમીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થશે 6 સેન્ટીમીટર સ્ક્વેર. એ જ રીતે હવે આપણે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધી નાખીએ. કેવી રીતે શોધાય? તો ત્રિકોણ ADC માટે, ચલો A = 5, B = 5 છે, C = 4 છે. 3 બાજુનું માપ આપીએ છે તો આપણે કયું સૂત્ર વાપરીશું? હેરોનનું સૂત્ર વાપરીશું. પહેલાં શું શોધીશું? S. S કેવી રીતે મળે? A+B+C/2. એટલે 5 + 5 + 4/2. 5 × 10 = 14/2. 14/2 થશે 7. તો S = 7 સેન્ટીમીટર. હવે ચલો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીએ કે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ S × S-A × S-B × S-C. ચલો કિંમત મૂકો. 7 × 7 - 5, બીજા 7 - 5, 7 - 4. Aની કિંમત 5 છે, Bની કિંમત 5 છે, Cની કિંમત 4 છે, Sની કિંમત 7 છે. દરેકમાં Sની કિંમત 7 મૂકી છે. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. વર્ગમાં 7 × 7 = 2, 7 + 5 = 2, 7 + 4 = 3. ચલો અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો. 7 ના અવયવ નહીં પડે, 2 ના નહીં પડે, 2 ના નહીં પડે, 3 ના નહીં પડે, કારણ કે બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તમને મળ્યું 2 × 2 × 3 × 7. ચલો 2 બગડા છે એનું વર્ગમૂળ કેટલા બગડો થશે? 1 બગડો. 3 × 7 એમ ને એમ રહેશે. 3 × 7 = 21,
અને બગડો 12 તો 2 રૂટ 21 ક્ષેત્રફળ એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું, ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ 2 રૂટ 21 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. હવે ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ કેવી રીતે શોધે? તો ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ, બંને ક્ષેત્રફળ નો વત્તાકાર કરો. તો એબીસી નું ક્ષેત્રફળ 6 પ્લસ એડીસી નું ક્ષેત્રફળ 2 રૂટ 21, 6 પ્લસ 2 રૂટ 21 કૌંસ પૂરો સેન્ટીમીટર સ્ક્વેર. સેમી સ્ક્વેર આને પણ લાગુ પડશે, સેમી સ્ક્વેર આને પણ લાગુ પડશે. એટલે આ જે ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ છે એ 6 પ્લસ 2 રૂટ 21 સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય અને નિયમિત આકારનો ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સંબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ પ્રકારનો ના હોય, તો તમે વિકર્ણ દોરીને એને બે ત્રિકોણમાં વિભાજિત કરીને તમે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સહેલાઈથી શોધી શકો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે હેરોનના સૂત્ર આધારિત થોડાક વધારે અગત્યના દાખલાની ચર્ચા કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ મળીએ.